All of you, then let's start subject Gujarati chapter number 7 पगले 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 એટલે આપણે ધીરે ધીરે ચાલીએ છીએ એ તો તમે અહીં પિક્ચરમાં જોઈ શકો છો પંથ એટલે કે રસ્તો એના પર બધા બાળકો ચાલી રહ્યા છે એમને શું કહેવાશે પગલે પગલે આગળ જાય છે તો હવે આપણે કવિતા સાંભળીએ અને શીખીશું તો પગલે પગલેના કવિ છે संतबाल संतबाल नो जन्म 26 ऑगस्ट 1904 में थयो हतो अने एमनु मृत्यु थयो हतो 26 मार्च 1982 में संतबाल नो जन्म मोरबी तालुका में एटले कि सौराष्ट्र में आवेल छे त्या टोड गाम में थयो हतो संतबाल नो संसारी नाम शिवलाल हतो संतबाल एमनु पेट नेम छे अने एमनु जीवन में साचुं नाम हतुं शिवलाल तेवो क्रांतिकारी जैन संत हता ए कई जातिना हता जैन जातिना तेमणे जैन धर्म भारतीय दर्शनों तेमज आध्यात्मिक विषयक विपुल साहित्य सर्जन कर्युं हतुं समाज घड़तरना कार्यो पण कर्या हता तेमनी प्रेरणाथी गुजरात अने महाराष्ट्रमां केटलीक संस्थाओं मुनिश्रीना आदर्श प्रमाणे कार्य करी रही छे એમણે જે લેખકો લખ્યા કવિએ જે લખ્યા છે લેખ એમના નામ છે સર્વધર્મ પ્રાર્થના વિશ્વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્માનુબંધ વિશ્વદર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે તો આ કવિતામાં એક શૌર્યગીતનો પ્રકાર છે જે કવિએ ડગલેને પગલે આગળ વધવાનું કહ્યું છે જીવનના માર્ગમાં મુશ્કેલીઓ તો આવ્યા જ કરે છે આપણા જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે એનાથી આપણે ડરવું જોઈએ નહીં અને હિંમતથી આગળ વધવું જોઈએ તો આપણે હવે કવિતા ભણીશું પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવજો પગલે પગલે એટલે તમે સાથે હળીમળીને ચાલજો સાવધ રહીને એટલે કે મનની અંદર આપણે સુવિચારો લાવીને શુદ્ધ કરવાના છે મનને બધા સાથે સારો વ્યવહાર કરવાનો છે આપણે બધા સાથે સારો વ્યવહાર કરીશું તો સામેવાળા આપણી સાથે પણ સારો વ્યવહાર કરશે આગળના રસ્તે આપણે ધીમે ધીમે ચાલવાનું કહે છે કવિ શું કહે છે કે પ્રેમળતા એટલે બધા સાથે હળીમળીને ચાલજો નેક્સ્ટ પેજ અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા કાંટા આવે કંકર આવે ધૂમધકતી રેતી આવે ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા દુર્ગમ પંથ કાપ્યો જા કવિ શું કહે છે અંતર એટલે આપણું હૃદય એમાં અજવાળી વીરા એટલે કે આપણા જીવનમાં કાંટા આવે કે કંકર આવે બરાબર છે ધરતી તપે છે બરાબર એકદમ ગરમ થઈ જાય છે તો પણ આપણે આપણી મુશ્કેલી જે હોય છે એમનાથી હારવાનું નહીં બરાબર છે આપણે અંતરથી એટલે કે હૃદયને મનને શુદ્ધ કરીને આપણે મનનું અંદરના સુવિચારો શુદ્ધ કરવાના છે અને બધા સાથે હળીમળીને ચાલવાનું છે ખાંડાને ધારે ને ધારે એટલે જે ખાડો છે એને બાજુમાં ધારે ને ધારે પણ આપણે ચાલ્યો જવાનું છે અને દુર્ગમ પંથ કાપીએ જા એટલે શું કહે છે ધીરજ અને શાંતિથી આપણે આગળ વધી રહેવાનું છે કોઈ પણ અડચણ આવે આપણે મુશ્કેલી આપણા જીવનમાં મુશ્કેલીઓ તો ઘણી આવવાની છે એમાં અડચણ પણ આવશે ત્યારે આપણે હિંમત હારવાની નથી કપરા સમયમાં ધીરજ શાંતિ રાખીને આપણે આગળ વધવાનું છે દુર્ગમ પંથ કાપીએ જાય એટલે ધીરજ શાંતિ રાખી આપણે આગળ વધી રહેવાનું છે હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપ્યો જા દુર્ગમ પંથ કાપ્યો જા શું કહે છે કવિ કે આપણી હિંમત ક્યારે ખોવી જોઈએ નહીં આપણી જાત પર આપણે હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ સ્વાર્થ એટલે આપણે કોઈની પાસે એવી અપેક્ષા નહીં રાખવી જોઈએ આપણે કોઈને કામ સોંપીએ તો આપણું આ કામ એ લોકો સારી રીતે કરશે તો હું એનું કામ સારી રીતે કરીશ એવો સ્વાર્થ હંમેશા રાખવો જોઈએ નહીં સૌને હંમેશા મદદરૂપ બનવું જોઈએ આપણે જીવન સારું શિસ્ત શાંતિથી જીવીશું તો પાઠ સૌને આપ્યો જાય એટલે આપણે આપણું જીવન શિસ્ત શાંતિથી જીવીશું તો આપણે બીજાને પણ શાંતિથી રહેવાનું પાઠ એટલે કે બીજાને કહેવાનું કે અમે આ રીતે રહીએ છીએ તમે પણ આવી રીતે રહો શાંતિથી રહેવાનું
ए पाठ आपी शकाय छे। दुर्गम पंथे काप्य छे एटले के मुश्किल मार्ग पण आपणे पसार करवानो, शांतिथी पसार करवानो छे। तो हवे आपणे आ पंक्ति रागमां गाईशुं। ओके, घरे तमारे पण प्रेक्टिस करवानी छे। तो पगले पगले सावध रहीने प्रेमळता प्रगटावीए जा, पगले पगले सावध रहीने प्रेमळता प्रगटावीए जा। अंतरने अजवाड़ी बीड़ा पंथ तारो कापिए जा, पंथ तारो कापिए जा। कांटा आवे कंकर आवे धूम दखती रेती आवे, कांटा आवे कंकर आवे धूम दखती रेती आवे। खांडा ने धारे धैर्य धारी चालियो जा, खांडनी धारे ने धारे धैर्य धारी चालियो जा। दुर्गम पन कापियो जा, दुर्गम पन कापिए जा। हिम्मत तारी खोतो ना स्वार्थ सामे जोतो ना, हिम्मत तारी खोतो ना स्वार्थ सामे जोतो ना। शिस्त शांति ने सेवानो तू पाठ सौने आपिए जा, शिस्त शांति ने सेवानो तू पाठ सौने आपिए जा। दुर्गम पंथ कापिए जा, दुर्गम पंथ कापिए जा। आज आपड़ी आजनी कविता। तो हवे आपड़े शब्दार्थ जोईए। धूम एटले सूर्य, एकदम गरम सखत तड़को। खांडू एटले तलवार, जे तलवार ने धार होय छे एना पर पण आपणे जाने मुसीबतनो सामनो करी शकीए छीए। ई धैर्य एटले धीरज, दुर्गम एटले मुश्किल मार्ग, શિસ્ત એટલે આજ્ઞા કે જે નિયમમાં રહેવાનું હોય એ ડિસિપ્લિન। ઓકે, તો આ શબ્દાર્થ તમારે લખવાના છે તમારી નોટબુકમાં, અને આજનું હોમવર્ક છે આ કાવ્ય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। ઓકે, થેન્ક યુ।